ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ ફૂટ ક્યુસેક પાણી પાણીથી વિયરકમ કોઝવે ખાતે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ છે ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળસપાટી ચાળવી રાખવા માટે ડેમના આઠ ગેટ ચાર ફૂટ જેટલું પાણી પંચોતેર હજાર ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે વ્યારા સોનગઢ તાપી નદી કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે વિતરા ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી લેવલ જાળવી રાખવા આવક અને જાવક સરખી કરવામાં આવી છે પ્રકાશા ડેમથી પચીસ હજાર અને હથનૂર ડેમથી છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ છે જેથી ડેમમાં આગામી ચોવીસ કલાક સુધી પાણીની આવક ચાલુ રહેશે જેને પગલે ડિસ્ચાર્જ યથાવત રખાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતને ઔદ્યોગિક સિંચાઈ સહિત પીવાનું પાણી પૂરું પાડનાર ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી તેના રૂલ લેવલ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટને પાર થઈ છે જે કંઈ પાણી તાપી નદીમાં છોડવામાં આવતા વ્યારા અને સોનગઢ તાલુકાના તાપી નદી કાંઠાના વિસ્તારોના ગામોને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ કરાયા છે ડેમમાં હાલ કુલ એકાણું હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાય છે ત્યારે ડેમમાંથી તે માત્રામાં જાવક પણ કરાઈ રહી છે ડેમની જળ સપાટી હાલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર છે વધુ જતા આવનાર વર્ષ માટે દક્ષિણ ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય સુરતમાં મેટ્રોની કામગીરી માટે લોન્ચર મશીન પિલર પર ચડાવતા સમયે ક્રેન સહિત તૂટી પડવાની ઘટના ગુરુવારે સાંજે પાંચ કલાકે બની હતી

અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કંપની સામે શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે આ સાથે સરથાણા પોલીસ દ્વારા પણ જાણવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર રોજ સાંજે સાડા પાંચ કલાકે નાના વરાશા સ્થિત ગડર લોન્ચ બોગ સ્પીલર પર મુક્તિ વેળાએ એક હાઇડ્રોલિક ક્રેન બંગલા ઉપર ધડાકાભેર પડી ગઈ હતી જેના પગલે મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી લોન્ચર મશીન બંગલા પર પડવાના કારણે નુકસાન થયું છે જેથી બંગલાને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ સહિતના અધિકારીઓની હાજરીમાં બંગલામાં પરિવારને પ્રવેશવા દેવામાં આવ્યો હતો સાથે જ તેમાં કેટલું નુકસાન થયું છે તેની પણ તપાસ કરવામાં આવી હતી સુરત એસવીએનઆઈટી દ્વારા આ બંગલામાં કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ બનાવવામાં આવશે ત્યારબાદ તેમને કેટલું વળતર આપવામાં આવશે તે નક્કી થશે આ સાથે જ આ વળતર કોના દ્વારા આપવામાં આવશે તે પણ નક્કી થશે આ સાથે જ ક્રેન ઓપરેટર અને લોન્ચર ગોઠવવાનું કામગીરીમાં જોડાયેલા ચાલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે અમે કાલે બરોડા હતા પછી ડાપોર ગયેલા હતા ત્યાં અમને સમાચાર મળ્યા કે આ લોકો ક્રેનમાં કંઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આખું તૂટી ગયું ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળા ઉપર જેમ જોયું તો સ્લેપો વળી ગયેલા છે આ રીતની ઘટના બની અને ભગવાનનો પાડ એટલે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા ન થાય ઘટના સ્થળે એફએસએલ આરટીઓ અને મેટ્રોના અધિકારીઓ પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે આ સાથે જ કોન્ટ્રાક્ટ કંપની રણશીત બિલ્ડકોન ના ક્રેન ઓપરેટરથી થી થયેલા મેકેનિકલિયર અંગે પણ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે હાલ સુરત મેટ્રો રેલ દ્વારા હાલ એક મેકેનિકલ ફેલિયર અકસ્માત માનીને તપાસ કરી રહી છે કઈ જગ્યા પર બેદરકારીના કારણે આ ઘટના બની તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસ બાદ રિપોર્ટ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટને સોંપવામાં આવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કંપની સામે શું પગલાં ભરવા તે અંગે નિર્ણય કરવામાં આવશે જો કે આ ઘટના મામલે સરથાણા પોલીસ દ્વારા પણ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરત શહેર કવિ વીર નર્મદના નામથી ઓળખાય છે ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ વીર નર્મદજીની આજે જન્મ જયંતિ હોવાથી જન્મ ઉજવણી કરવામાં આવી હતી તેમના નિવાસ સ્થાન અને ચોક બજાર ગાંધીબાગ પ્રતિમા ખાતે મહાનગરપાલિકાના અધિકારી અને મેયર દ્વારા સુત્રાંજલી વંદના કરવામાં આવી હતી કવિ નર્મદનો જન્મ અઢારસો તેત્રીસ માં થયો હતો કવિ નર્મદ સુરતની રાંદેર વિસ્તારની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ તેમનું મન ત્યાં ન લાગતા તેમણે સાહિત્ય ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપવાનું વિચાર્યું હતું કવિ નર્મદે શરૂ કરેલી કવિતા અને તેમને ગુજરાતી સાહિત્યના શિરમોર કવિનું સ્થાન અપાવ્યું અને તેના કારણે સુરત શહેરને પણ દેશ અને વિદેશમાં આગવી ઓળખ મળી સુરત શહેરની ઓળખ કવિ નર્મદથી સમગ્ર વિશ્વભરમાં થવા લાગી હતી ક્રાંતિકારી લેખક તરીકેની કવિ નર્મદની ઓળખ આજે પણ અકબંધ છે દેશની આઝાદીની ચળવળથી લઈને સમાજના ઉત્થાનના અનેક એવા કુરિવાજોમાંથી પ્રજાને બહાર લાવવા માટે સાહિત્ય કેટલું મોટું યોગદાન આપી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કવિ નર્મદે આપ્યું હતું તેમણે લખેલા પુસ્તકો આજે પણ સમાજ માટે માર્ગદર્શક બની રહ્યા છે વિશેષ કરીને મહિલાઓના કુરિવાજોને દૂર કરવા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યા હતા દેશના આઝાદી સમયે તેમણે જે રીતે ક્રાંતિકારી લેખો લખ્યા હતા તેની સીધી અસર દેશભરના યુવાનોમાં જોવા મળી હતી આઝાદીની અલખ તેમણે જગાડી હોય તે રીતનો માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો હતો તેમના લેખનના કારણે સમગ્ર ગુજરાતની અંદર આઝાદીનું નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આજે પણ તેમના વિચારો સાંપ્રત સમયમાં કુરિવાજો ને દૂર કરવા માટે દીવા દાંડી સમાન બની રહ્યા છે ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ નર્મદે આશરે દોઢસોથી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે અનમોલ રત્ન એવા કવિવીર નર્મદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂત્રાંજલિ સાથે સહવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કવિશ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર આમલી ગોપીપુરા અને ગાંધીભાગ ચોક બજાર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિતના મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સૂત્રાંજલિ સાથે સહવંદના કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમ માંથી છોડાઈ રહ્યું છે જેનાથી કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો હોવાથી ડેમની કુલ સપાટી એકસો ફૂટ છે જ્યારે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ટુકઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલીના હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા પંદરથી થી વધુ ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો છે ઉકાઈ ડેમમાં પાણીની સતત વધી રહેલી આવકને કારણે રૂલ લેવલ જાળવવા ઉકાઈ ડેમમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી પાણીની સતત આવક થવાથી હરિપુરા કોસાડી કોઝવે ત્રીજી વાર પાણીમાં ગરકાવ થયો છે અને પંદરથી વધુ ગામને અસર જોવા મળી રહી છે ઉપરાંત સવારથી જ માંડવી અને બારડોલી તાલુકામાં વરસાદ પડતા તાપી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે બારડોલી તાલુકાના હરિપુરાથી કોસાડી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળવાથી માંડવી તાલુકાના પંદર જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે તેમણે ત્રીસ કિલોમીટર સુધીનો ચકરાવો લગાવવો પડે છે બીજી તરફ કોઝવે બંને તરફ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરીયાત વર્ગ તેમજ આરોગ્યને લાગતી ઇમરજન્સી સેવાઓને માઠી અસર થાય છે સુરત જિલ્લામાં શુક્રવારની વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ત્યારે આજે શનિવારે પણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી જ મેઘમહેર થતાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 58 mm એટલે કે 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. ગત દિવસોમાં વરસાદના વિરામથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા લોકો અકળાયા હતા અને ગરમી અને ઉકળાટને કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે શુક્રવારથી સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના ચમકારા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ત્યારે ઓલપાડ તાલુકામાં બીજા દિવસે મેઘ મહેર યથાવત હોય તેમ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈ ચોમાસું ડાંગર શેરડી સહિતના પાકોને ફાયદો થશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેને લઈને ફરી એકવાર પૂરની સ્થિતિ નિર્માણ પામે એવી શક્યતા દેખાઈ રહી છે અને તંત્રની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે સાથે જ સ્થિતિ વિકટ બને તો તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સાબદુ રહેવા સૂચના પણ આપી દેવામાં આવે છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે વલસાડ જિલ્લામાં આજે સવારથી ફરી ભારે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદની હેલી જોવા મળી રહી છે ત્યારે ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છેલ્લા બે કલાકમાં ઉમરગામમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે ઉમરગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં વલસાડ જિલ્લામાં દિવસની શરૂઆતની સાથે જ વરસાદના આગમનના કારણે સંજીવન પ્રભાવિત થયું છે જોકે હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે વલસાડના ઉમરગામ તાલુકામાં વહેલી સવારથી વરસાદની મહેરામણી શમી હતી સવારે દસ વાગ્યાથી વરસાદ તેજ બનતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થઈ જવા પામ્યું છે માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી શું કે છેલ્લા બે દિવસ અસહ્ય બફારો વાતાવરણમાં ફેલાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને હવામાન વિભાગની આગાહીના પગલે શનિવારે વરસાદ પડતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મળી વાતાવરણ આહલાદાયક બની જવા પામ્યું હતું વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વલસાડ શહેર ધરમપુર ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શાળા જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા રોજગાર માટે જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વલસાડ શહેરના ધરમપુર રોડ ઉપર અને મોગરાવાળી સહિત નિશાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો જ્યારે ધરમપુર શહેરના એસટી ડેપો રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડના મોગરાવાળી છિપવાડ રેલવે અંડર પાસ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે ધરમપુરમાં પડી રહેલ વરસાદને લઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ધરમપુર બસ ડેપો પાસે સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો ધરમપુર નગરપાલિકાએ કરેલી પ્રીમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વલસાડ હાઈવે ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સુરત મુંબઈ અને મુંબઈ સુરત તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજ સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ શળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ તાપી જિલ્લામાં એજન્સીના પાપે ચોમાસામાં ભંગાર હાલતમાં જોવા મળી રહી છે હજારો સાઇકલો પર હાલ વેલા તેમજ જળી ઝાંકરા ઉગી નીકળ્યા છે જેને લઈ સાઇકલોની હાલત બધી બત્તર થઈ રહી છે તાપી જિલ્લાના વ્યારા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડની અંદર ખુલ્લી જગ્યામાં લગભગ એક હજાર જેટલી નવી સાયકલો એજન્સી દ્વારા એમ જ ખુલ્લામાં મૂકી દેવામાં આવતા ચોમાસાની ઋતુઓમાં તમામ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે જે વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ કરવા આવવા જવા માટે સરળતા રહે તે હેતુથી સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે પરંતુ એજન્સીએ આ સાયકલને હજુ જે તે વિભાગને હેન્ડઓવર નહીં કરી હવાને પગલે તમામ સાયકલો હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે આટલી મોટી માત્રામાં વ્યારાના પનિહારી ગામે આવેલ શુગર મિલના કમ્પાઉન્ડમાં સાયકલનો સ્ટોક ખડકી દેવાયો છે જેને પગલે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે ખેડૂત સહકારી જીન કમ્પાઉન્ડમાં સાયકલો જે સરકારે જે આપવાની હોય છે છોકરીઓને એ અંદાજે એક વર્ષ અગાઉથી અહીંયા પડી છે તો અમને એમ કે આ સાયકલો આપવાની હશે એક બે મહિનામાં આપી દેવાની હશે તો હવે ચોમાસું આવી ગયું છતાં બી બે હજાર આપવામાં આવી નથી વિતરણ કરવામાં આવ્યું નથી ને આ સાયકલો ચોમાસાના પાણીથી થી છડે છે પણ આજ સુધી કોઈ કઈ ધ્યાન આપ્યું નથી આ સાયકલોને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને ખાસ વિદ્યાર્થીઓને આપતી સાયકલ સહાયથી તેમણે થી પગપાળા શાળાએ ન જવું પડે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે ઉદ્દેશ્યથી શિક્ષણ સાધના સહાય અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે પરંતુ એજન્સીની આ અંગે સંબંધિત વિભાગ દ્વારા કોઈ પણ સૂચના કે વર્ક ઓર્ડર ન આપેલ હોવા છતાં સાયકલોનો મોટો જથ્થો ઠાલવી દેવામાં આવેલો છે જે બાબત વિભાગને જણાતા વિભાગ દ્વારા એજન્સી વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવો અધિકારી જણાવી રહ્યા છે હવે આજે ગુજરાત સરકારની જે વિદ્યા સાધના યોજના છે એના અંતર્ગત ધોરણ નવ ની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના આ વિભાગ અંતર્ગત કાર્યરત છે જેના અનાવીએ ધોરણ નવ ની વિદ્યાર્થીઓને ઇન્ડિયન પ્રમાણે મતલબ કે એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્કૂલની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને સ્કૂલો આપવામાં આવે છે જેથી તે લોકોને અવર જવરમાં ઈઝી પડે આજ રોજ એવું ધ્યાન આવેલું છે કે વ્યારાને સુગર મિલમાં અંદાજે હજાર જેટલી સાયકલો પડેલી છે જે સાયકલો વિશે એટલું જણાવવામાં આવે છે કે જે પણ સાયકલો છે એ અત્રેની કચેરીની જાણ બહાર ઉતારવામાં આવેલી છે ખાસ ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવાને માટે રાજ્ય સરકાર દ્વારા સાયકલ સહાય આપવામાં આવે છે પરંતુ હજુ સુધી સંબંધિત વિભાગે એજન્સીને કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હોય તેમ છતાં આટલી મોટી સંખ્યામાં કેમ સાયકલોનો સ્ટોક ખુલ્લી જગ્યામાં ઉતારી દેવામાં આવ્યો હશે શું આમાં કોઈ અધિકારી કર્મચારી સાથે એજન્સીનું કટકી કો તો ના હોય ને જેવા અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે હાલ તાપી જિલ્લા આદિવાસી જાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરે એજન્સીને આંગે લેખિતમાં જાણ કરી સાયકલોનો સ્ટોક લઈ જવા ફરમાન કર્યું છે આવનારા દિવસોમાં આ યોજનાના લાભાર્થીઓને સાયકલોનો નવો સ્ટોક મળે એવી આશા હાલ સેવાઈ રહી છે કડોદરા પોલીસ મથક ખાતે સુરત પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં આસપાસના ગામડાઓમાં સરપંચો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા અનેક વિવિધ સુરક્ષા વિશેના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો પોલીસ વડા દ્વારા યોગ્ય ઉપાય કરવાની માહિતી આપવામાં આવી હતી સુરત જિલ્લાના અંત્રોલી ગામે કડોદરા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સુરત જિલ્લા પોલીસ વડાએ લોકદરબાર યોજ્યો હતો આ લોકદરબાર સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ ચોઈસરના અધ્યક્ષતાના સ્થાને યોજાયો હતો જેમાં કડોદરા ચલથાણ તાતીથૈયા અને વરેલી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોકે લોકદરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત થઈ ન હતી

પોલીસ અધિક્ષકની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલું જેમાં કડોદરા નગરપાલિકા અને અગિયાર પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં એક હજારથી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી કડોદરા કામલેટ સહિત પલસાણામાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકોની વસવાટ છે અને અવારનવાર હત્યા અને અપહરણ જેવી ઘટનાઓ પણ બનતી હોય છે એવા સંજોગોમાં શાંતિ અને સલામતી માટે પોલીસ દ્વારા વારંવાર સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિ પણ કાબુ મેળવી શકાય હવે સુરતમાં નકલી પોલીસની પજવણી યથાવત રહેવા પામી છે આ વખતે સિવિલના નિવૃત્ત તબીબ પાસેથી ચાર પોઈન્ટ પચીસ લાખ પડાવ્યા હતા જેને લઈને પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે પાંડેસરામાં નકલી પોલીસના નામે ત્રણ ભેજાબાજોનું કારસ્થાન સામે આવ્યું છે તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાશા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર અટકાયત કરી હતી

ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચએમ ગઢવી અને ટીમે હિતેશ પ્રવીણ પટેલ હર્ષિત અતુલ દિહોરા રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનુરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અને તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અને આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે વલસાડના અનેક ગામોમાં પાછલા લાંબા સમયથી પીવાના પાણીમાં ડોહળું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેનાથી ત્રાસી સ્થાનિકો દ્વારા આખરે વિરોધ પ્રદર્શન કરીને સમસ્યાનું નિવારણ કરવાની માંગ કરવામાં આવી હતી વલસાડ પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવેદ હરિયા ભગોદ જૂથ પાણી પુરવઠા વિભાગ દ્વારા અતુલ હરિયા દિવેદ ભગોદ અટાર મેહ

ચોખ્ખું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવેદ હરિયા ભગોદ જૂથ પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અગિયાર ગામોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવે છે હાલમાં છેલ્લા બે મહિનાથી અગિયાર ગામોમાં અતુલ હરિયા દિવેદ અટાર ભગોદ મેહ મગોદ ડુંગરી મગોદ સેગવી તિથલ સુરવાળા આમ કુલ અગિયાર ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે

અમારી જે અગિયાર ગામોની પાણી પુરવઠા યોજના છે દિવે દરિયા જૂથ પાણી પુરવઠા યોજના એ યોજનામાં છેલ્લા બે મહિનાથી પાણી દુર્ગંધમાંતું અને ગંદુ પાણી આવે છે કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને પાણી પુરવઠાના વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીમાં કોઈ સુધારો આવ્યો નથી અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર નળ નળ સે જળ યોજના તેમજ વિવિધ યોજનાઓની સરકાર દ્વારા પીવાના ચોખ્ખું પાણી મળે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ આવા કોન્ટ્રાક્ટરોને કારણે અધિકારીઓને ઉપરવટ જઈ એમની મનમાનીથી અગિયાર ગામના લોકોને આવું દૂષિત પાણી પીવા તેમજ ઘર વપરાશ માટે મજબૂર થઈ ગયા છે જેથી ગામના અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગંદુ પાણી બંધ કરી ચોખ્ખું પાણી આપવા માંગ કરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં શિક્ષણ વિભાગ સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત કલા કેન્દ્ર ઓડિટોરિયમ હોલ સિલવાસ ખાતે જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રદર્શિત કરવા શિક્ષણ વિભાગ સર્વે શિક્ષા અભિયાન દ્વારા જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં કુલ ચાર વિભાગ બનાવવામાં આવ્યા હતા દરેક વિભાગની અલગ થીમ હતી પ્રથમ ખાનવેલ વિભાગ એક ભારત ભારત શ્રેષ્ઠ બીજો દપાળા વિભાગ વિભાગ સ્થાનિક કલા અને સંસ્કૃતિ ત્રીજો નિપુણ ભારત એક લક્ષ્ય ચોથો સેલવાસ વિભાગ પર્યાવરણ સંરક્ષણ એક સંદેશ આ તમામ થીમ પર બાવીસ ઝોન માંથી લોક નૃત્ય નાટક વાર્તા કથન નૃત્ય લોકગીતો વાર્તાઓ વગેરે બાવીસ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ રંગોત્સવમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ માં પ્રથમ સ્થાન સીપીએસ કરચોંડ અને દ્વિતીય સ્થાન પીએસ ચીખલીપાળા કલસ્ટર દુધનીએ મેળવ્યું હતું કલા અને સ્થાન કલસ્ટર ગુજરાતી માધ્યમે અને બીજું સ્થાન સીપીએસ વસોનાએ મેળવ્યું હતું નિપુણ ભારત થી માં પ્રથમ સ્થાન સીપીએસ ફલાંડી ગુજરાતી માધ્યમે અને દ્વિતીય સ્થાન પીએસ ખોરીપાડા રાંધાએ મેળવ્યું હતું પર્યાવરણ સુરક્ષા થી પ્રથમ સ્થાન સીપીએસ સેલવાસ અંગ્રેજી માધ્યમે અને બીજું સ્થાન પૃથ્વીરાજ ચૌહાણ અંગ્રેજી માધ્યમે મેળવ્યું હતું વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દ્વારા રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે ડિપાર્ટમેન્ટ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર દાદરાનગર હવેલીની જે પ્રાથમિક શાળાઓ છે એમાંથી રંગોત્સવમાં ભાગ લેવા માટે વિવિધ ઝોન બાળકો બાળકો આવે છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ રંગોત્સવ પાર્ટિસિપેન્ટ લે ફર્સ્ટ પ્રાઇઝ જીત પા બહુ ખુશ હૈ કે ડ્રામે મેં પાર્ટિસિપેન્ટ લીયા પે વિન હુ હમ વિનર હે મતલબ હમ ફર્સ્ટ આયે હમે બહુ મતલબ

કે ગ્રામ્ય શાળાઓના બાળકોએ પણ તેમની પ્રતિભા અદભુત રીતે પ્રદર્શિત કરી હતી અને તમામ શિક્ષકોને શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપવા અનુરોધ કર્યો હતો આ રંગોત્સવ કાર્યક્રમનું આયોજન શિક્ષણ સચિવ અરુણ ટી અને શિક્ષણ નિયામક જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તો આ હતા સુરત બુલેટિનના ના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ